તો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં. ઘણા લોકોની કોમેન્ટ છે કે અમારે યુટ્યુબ ચેનલ તો બનાવી છે પણ કઈ ટાઈપની બનાવી, કઈ કેટેગરીમાં બનાવી અને કઈ ટાઈપના વિડીયો અપલોડ કરવા, ઘણા લોકોની કોમેન્ટ છે મિત્રો. તો એના માટે સ્પેશિયલ મોટિવેશન તમને આપવાનું છું. બસ વિડીયોમાં ધ્યાન આપજો કે તમારે યુટ્યુબ ચેનલ કઈ ટાઈપની બનાવી છે અને તમારે વિડીયો કઈ ટાઈપના બનાવવાના છે અને તમારી પાસે જે નોલેજ છે એનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો છે એની આખી જ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું. જો તમે એક યુટ્યુબર બનવા માગો છો તો ખાસ વિડીયો જુઓ મિત્રો. તમારે કઈ ટાઈપના વિડીયો બનાવવાના છે તો તમને વ્યૂઝ મળશે, કેટલા સમયમાં કેટલા વિડીયો અપલોડ કરવાના છે અને ક્યાં સુધી વિડીયો અપલોડ કરશું તો આપણી ચેનલ ગ્રો થવાની શક્યતા રહેશે એની બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું. તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો. ઘણા લોકોની મિત્રો કોમેન્ટ છે કે અમે યુટ્યુબ ચેનલ તો બનાવી છે પણ એની અંદર અમે કઈ ટાઈપના વિડીયો અપલોડ કરીએ જેથી અમને વધારે વ્યૂઝ મળે, અમારી ચેનલ ગ્રો થાય અને સબસ્ક્રાઇબ પણ વધારે મળે. તો મિત્રો સૌથી પહેલાં તો તમે જે મને પ્રશ્ન કર્યો છે એ બરાબર છે, બાકી આ પ્રશ્ન બીજા કોઈને કરવાની કોઈ જરૂર છે જ નહીં. એનું કારણ છે કે જે તમારી પાસે નોલેજ છે એ જ નોલેજનો તમારે ઉપયોગ કરવાનો છે. હવે તમે વિચારતા હશો કે મારી પાસે કયું નોલેજ છે, તો એ તમને કહી દઉં. તમારો ખુદનો એક અનુભવ, દાખલા તરીકે તમે કોઈપણ કાર્ય કે કોઈપણ કામ કરી શકો છો મોબાઈલની અંદર કે કોઈપણ કામ સમય કાઢીને તમે કરી શકતા હોય તો એ તમારો છે ને મિત્રો અનુભવ છે. એ તમારા ખુદ કન્ટેન્ટ તમારું એ જ છે, બાકી બીજાના ઉપર તમારે ધ્યાન નથી આપ્યા. દાખલા તરીકે હું ટેકનિકલની વિડીયો તમને બનાવું છું અને હું તમને લાઈવ પ્રૂફ સાથે મોનોટાઇઝ કરતા શીખવાડું છું, પણ તમને આવડવું જોઈએ. એ મારો અનુભવ છે કે મને આવડે છે અને તમને જે આવડતો હોય ને તમારો અનુભવ છે. એટલે તમારે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની છે અને કેવી બનાવવાની છે એ તમને કહી દઉં. ખાસ કરીને ધ્યાન આપજો મિત્રો. અને જે લોકો ચેનલની અંદર આગળ વધવા માગે છે એમને ખાસ વિનંતી છે કે યુટ્યુબને લગતા ટોટલ વિડીયો આપણી ચેનલની અંદર ગુજરાતીમાં બનાવેલા છે અને આપણા દરેક ગુજરાતી સામાન્ય માણસને ખબર પડે ને એ ટાઈપના વિડીયો બનાવ્યા છે. આપણે એક સામાન્ય માણસ છીએ તો આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડવી જોઈએ ને એ ટાઈપના મેં વિડીયો બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો મિત્રો. હવે વાત કરીએ મિત્રો મેન મુદ્દાની કે તમારે કઈ ટાઈપના વિડીયો બનાવવાના છે તમારી ચેનલ માટે. સૌથી પહેલાં તો મિત્રો તમને કહી દઉં કે તમે કોઈ પણ ધંધો કરતા હોય, ખેતીવાડી કરતા હોય કે કોઈ બ્લોગિંગ કરતા હોય અથવા તમારી પાસે કોઈ જોબ છે, નોકરી કરો છો કે કોઈ દુકાન છે કે કોઈ તમારી પાસે કેવો ટાઈમ છે એ મહત્ત્વની વાત છે. તમને ટાઈમ કેટલો મળે છે એ ખાસ ધ્યાન આપવાનું છે. હવે એક બીજી પોઈન્ટ પણ તમને કહી દઉં, મેં તમને જોબ ને નોકરીની તો વાત કરી, જો તમે જોબ ને નોકરી કરતા હોય તો તમારે યુટ્યુબર બનવાની પણ જરૂર નથી હોતી, એ પણ નક્કી જ છે. પણ સાથે સાથે તમને એવું લાગે છે કે આપણે યુટ્યુબર બનવું છે તો તમે એના માટે કોશિશ કરી શકો છો. હવે કઈ રીતે કરવાની છે તો સૌથી મેઇન પોઈન્ટ છે તમારો અનુભવ. મેઇન પોઈન્ટ છે તમારો અનુભવ મિત્રો. તમને શું આવડે છે અને તમે શું કરી શકો છો, તમારી પાસે ગમે તે કામ કરવાની ભાવના તો હશે જ. ભગવાને દરેકને મિત્રો કાંઈક ને કાંઈક કલા આપી છે. તમારી પાસે કઈ કલા છે એ તમારે નક્કી કરવાનું છે. હવે તમારી પાસે કઈ કલા છે તો મને તો ખબર છે નહીં. સમજી લો કે હું દરેક યુટ્યુબનું કામ કરું છું તો એ મારો ખુદનો અનુભવ છે. મને એક અનુભવ થઈ ગયો છે કે હું યુટ્યુબનું કામ કરી શકું છું, ટેક્સ ફોર્મ ભરી શકું છું, એડસન બનાવી શકું છું, કોઈ પણ એડસનની અંદર પ્રોબ્લેમ આવી છે તો એને સોલ્વ કરી શકું છું, પેમેન્ટ હોલ્ડમાં છે તો એનું સોલ્યુશન કરી શકું છું, ગૂગલ પિન નથી આવતો તો ગૂગલ પિન લાવી શકું છું. એ મારો ખુદનો અનુભવ છે. મારે એ જ ટૉપિક ઉપર મારે વિડીયો બનાવવાની છે. હવે તમે મને પ્રશ્ન કરે કે હું કઈ રીતે વિડીયો બનાવું તો એ તમે ડેલી તમે કોને પૂછવા જવાના છો. હું તમને કહું કે તમે આ ટાઈપના વિડીયો બનાવો. ચલો મારી જ વિડીયો વાત કરું કે તમે ટેકનિકલના વિડીયો બનાવો પણ તમને ટેકનિકલની કાંઈ નોલેજ જ નથી તો તમે વિડીયો કઈ રીતે બનાવવાના છો? શક્ય જ નથી એમ. એટલે હંમેશના માટે તમારી પાસે જે ખુદનું નોલેજ છે, તમારે ખુદ અનુભવ છે, એના ઉપર જ તમારે મિત્રો વિડીયો બનાવવાની છે. જો બાકી બીજાની વિડીયો તમે જોવા જશો ને તો તમને ક્યારેય પણ સફળતા નહીં મળે, કારણ કે ડેલી તમે બીજાની વિડીયો જોવા જાઓ એ તમને આવડવાનું છે જ નહીં. તમે ડેલી વિડીયો કોઈ બીજાની જુઓ છો તો એ તો તમારી પાસે ડેલી નવા નવા અનુભવ આવે, નવું નવું તો તમે શીખવાની કોશિશ કરશો તો તમને નથી આવડવાનું એમ. પણ તમને જે આવડે છે ને એના ઉપર તમારે ફોકસ કરવાનું છે. તમારી પાસે જે નોલેજ છે ને એ જ નોલેજનો તમારે મિત્રો ઉપયોગ કરવાનો છે. અને મિત્રો વાત કરીએ, જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો શોર્ટ વિડીયોની અંદર છે ને કમસે કમ એક દિવસની અંદર તમારે 3-4 વિડીયો અપલોડ કરવાના છે એક દિવસની અંદર, કારણ કે એની અંદર કોઈ મહેનત નથી. અને જો તમે એડિટિંગ સારું કરો છો, કોમેડી સારી કરો છો તો તમે 1-2 વિડીયો અપલોડ કરશો તો પણ ચાલશે. પણ તમે મહેનત વગરની વિડીયો બનાવો છો
તો એની અંદર તમારે 4 થી 5 વિડીયો અપલોડ કરવાના રહેશે. જેવી રીતે આપણે રીલ બનાવીએ છીએ એવી રીતે તમે વિડીયો બનાવો છો, તો દિવસની અંદર 4 થી 5 વિડીયો અપલોડ કરવાના છે. તમે 90 દિવસ મિત્રો વિડીયો અપલોડ કરશો એટલે તમને એનો અનુભવ મળી જશે કે આની અંદર આપણે કામ કરવું કે ના કરવું એમ. બાકી તમે 4-5 દિવસ વિડીયો અપલોડ કરો તો મિત્રો વિડીયોની અંદર વ્યૂઝ તમને ઘડીક વારમાં નથી મળવાના, એની અંદર તમારે સમય તો આપવો જ પડે. મહેનત કર્યા વગર તો કંઈ છે જ નહીં. તમે 3 દિવસની અંદર એવું વિચારો કે મારા વિડીયોની અંદર મને વ્યૂઝ નથી મળતા, તો મિત્રો એવું કાંઈ યુટ્યુબની જે પોલિસી છે તમને 12 મહિના કેમ આપ્યા છે કે જે અમુક મિત્રોને 12 મહિનાની અંદર પણ આ પ્રોસેસ પૂરી નથી કરી શકતા એના માટે 12 મહિના આપ્યા છે. અને હવે તમારે 5 દિવસની અંદર તમારી ચેનલ મોનોટાઇઝન કે વ્યૂઝ મેળવવા છે તો એ શક્ય નથી, કિસ્મતની વાત છે. એટલે હંમેશા માટે તમારે એક કેટેગરીની અંદર કામ કરવાનું છે, જે તમારી પાસે નોલેજ છે, તમારી પાસે જે કલા છે, જે તમને અનુભવ છે એના ઉપર તમારે કામ કરવાનું છે. બીજા વિડીયો ઉપર તમારે ધ્યાન નથી આપવાની. જો તમે બીજાના વિડીયો ઉપર ધ્યાન આપો છો તો મિત્રો સક્સેસફુલ તમે નહીં થાઓ. મિત્રો મેં હંમેશના દરેક માટે આપણે યુટ્યુબ ચેનલ માટે દરેકને મેં મહેનત કરવાના, જેટલી મારી પાસે નોલેજ છે ને એટલી નોલેજ મેં દરેકને આપવાની કોશિશ કરી છે. અને કોઈ પણ આપણે ફેક વિડીયો નથી બનાવ્યો. જે મારા અનુભવ છે 3 વર્ષની અંદર જે મહેનત કરીને હું 30 કે 32 હજાર જે સબસ્ક્રાઇબ કર્યા છે એ મારો અનુભવ છે મિત્રો. એટલે તમને પણ કહું છું કે મહેનત 100% કરજો પણ એની અંદર સમય આપજો, ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરશો તો 100% તમારી ચેનલ પણ મિત્રો ગ્રો થશે. તો માહિતી જો મિત્રો તમને સારી લાગી તો એક કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ જય ગુગાને જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ વિડીયો લાઈવ પ્રૂફ સાથે પણ બનાવેલી છે, આગળ તમે જઈને ચેક કરી શકો છો મિત્રો.